નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 5 હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો. આ પ્રકરણમાં હિસાબી સમીકરણ શું છે અને ધંધાના વ્યવહારોની આ હિસાબી સમીકરણ પર કેવી અસર થાય છે તે બાબતનો અહીં અભ્યાસ કરવાનો છે. સૌ પ્રથમ આપણે હિસાબી સમીકરણ શું છે તે જોઈએ. તો મિલકતો પ્લસ મૂડી પ્લસ દેવા, એટલે કે ધંધાની મિલકતો ધંધાના માલિક દ્વારા રોકેલી મૂડી દ્વારા બનેલ હોય છે. તેવી જ રીતે દેવા કે જવાબદારી દ્વારા પ્રાપ્ત કરેલ રકમ દ્વારા આ મિલકતો છે તે ધંધામાં મેળવવામાં આવે છે. તો ધંધાની કુલ મિલકતો મૂડી પ્લસ જવાબદારીથી બનેલી હોય છે તેવું આ સમીકરણ દર્શાવવા માગે છે. અને ધંધાના તમામ વ્યવહારોની અસર આ સમીકરણના 3 પાસા પર અચૂક થાય છે તે બાબત આપણે આ પ્રકરણમાં અભ્યાસ દ્વારા સમજવાની છે. મિલકતોને ઇંગ્લિશમાં એસેટ્સ, મૂડીને કેપિટલ અને દેવા કે જવાબદારીને લાયાબિલિટીઝ તરીકે ઓળખવામાં આવે છે. તેનો પ્રથમ અક્ષર લઈ અને એક ટૂંકું સમીકરણ તૈયાર કરવામાં આવેલ છે. એ બરાબર સી પ્લસ એલ. એ એટલે મિલકતો, સી એટલે મૂડી અને એલ એટલે જવાબદારી અથવા ધંધાનું દેવું. ઉદાહરણ તરીકે જોઈએ તો આ હિસાબી સમીકરણ પર આ ધંધાના આર્થિક વ્યવહારની કેવી અસર થાય છે તેની એક ઝલક જોઈએ. તો આ હિસાબી સમીકરણ આપણને થોડુંક સમજાશે. તો જોઈએ, દાખલા તરીકે રૂપિયા 1,00,000 ધંધામાં રોકડા લાવ્યા. ધંધામાં રૂપિયા 1,00,000 રોકડા લાવો છો ત્યારે ધંધામાં એટલી રોકડ વધે છે અને રોકડ એ એક પ્રકારની મિલકત છે. તો ધંધામાં રોકડ આવે એટલે મિલકત વધે છે અને સમીકરણની દ્રષ્ટિએ એ એટલે કે એસેટ્સ વધે છે. જ્યારે ધંધાનો માલિક ધંધામાં મૂડી આપનાર છે તેથી મૂડી વધે છે. મૂડી માટે અહીં આપણે સી લેટર લીધેલ છે એટલે કે સી વધે છે. તેવી જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ તો રૂપિયા 50,000ની બેંક લોન પર ફર્નિચર ખરીદ્યું. 50,000ની બેંક લોન ફર્નિચર માટે લીધી તો ધંધામાં ફર્નિચર આવે છે એટલે કે ફર્નિચર પણ એક મિલકત છે. તેથી ધંધામાં મિલકત વધે છે એટલે કે એ વધે છે. સામે બેંક લોન એ ધંધાનું દેવું છે, બેંક આપનાર છે, બેંક આપનાર છે તેથી ભવિષ્યમાં આપણે આ રકમ બેંકને ચૂકવવી પડશે માટે તે ધંધાનું દેવું કે જવાબદારી ગણાય તેથી દેવું વધે છે અને જેના માટે ફર્સ્ટ લેટર એલ છે એટલે કે અહીં લાયાબિલિટીઝ વધે છે, જવાબદારી વધે છે. હવે આ બંને વ્યવહારોની આ સમીકરણ પર કેવી અસર થઈ તે જોઈએ. તો સમીકરણ આ મુજબ છે. એ બરાબર સી પ્લસ એલ એટલે કે મિલકતો બરાબર મૂડી પ્લસ દેવા. તો અહીં બંને વ્યવહારમાં જોઈએ તો મિલકત 1,50,000ની આવે છે. કેવી રીતે? તો કે પ્રથમ વ્યવહારમાં રોકડ સ્વરૂપે 1,00,000 મિલકત આવે છે અને બીજા વ્યવહારમાં 50,000 ફર્નિચર સ્વરૂપે મિલકત આવે છે. આમ કુલ ધંધામાં 1,50,000 મિલકત આવે છે. તેની સામે પ્રથમ વ્યવહારમાં મૂડી 1,00,000 અને બીજા વ્યવહારમાં દેવું 50,000.
આમ ધંધાની મિલકતોનો સરવાળો ધંધાની મૂડી અને દેવાના સરવાળા બરાબર થઈ રહે છે. આ સમીકરણ અહીં આવું જ કંઈક કહેવા માંગે છે. તો મિત્રો, આ હિસાબી સમીકરણમાં દરેક આર્થિક વ્યવહારની મિલકત, મૂડી અને દેવા પર કેવી અસર થાય છે તેનો જ અભ્યાસ આપણે આગળ કરવાનો છે. હવે આપણે આગળ વધીએ તો હિસાબી સમીકરણ અને ઉધાર જમાના નિયમો, આ બાબત પણ અહીં આપણે સ્પષ્ટ કરી લઈએ. તો સૌ પ્રથમ, ધંધામાં મૂડી વધે તો તેની જમા અસર થાય છે. તો આપણે દ્વિનોંધી નામા પદ્ધતિનો અભ્યાસ કરીએ છીએ. જ્યારે એક જમા અસર થતી હોય તો સામે બીજી એક ઉધાર અસર થતી જ હોય, કારણ કે દ્વિનોંધી નામા પદ્ધતિમાં ઉધાર અને જમા હંમેશા સરખી અસર થતી હોય છે. તો અહીં જ્યારે કોઈ આર્થિક વ્યવહારમાં મૂડી વધતી હોય તો તેની જમા અસર ગણાશે, પણ સામે એક ઉધાર અસર કઈ થશે? તો તેના માટે જોઈએ તો સામે મિલકત વધતી હશે અથવા લેણું વધતું હશે એવું બની શકે, અને જે આપણા માટે ઉધાર અસર ગણાય. તેવી જ રીતે મૂડી ઘટે તો તે ઉધાર અસર ગણાય, કારણ કે મૂડી વધે તો જમા અસર, તો ઘટે તો તેનાથી વિરુદ્ધ અસર એટલે કે ઉધાર અસર ગણાય. અને જ્યારે જ્યારે એક ઉધાર અસર હોય તો સામે બીજી જમા અસર કયા આર્થિક વ્યવહારથી અથવા કઈ ઘટનાથી બનશે તે જોવાનું રહ્યું, તો સામે મિલકત ઘટતી હશે અથવા લેણું ઘટતું હશે, અને જે આ આર્થિક વ્યવહારની જમા અસર ગણાશે. તો ત્યારબાદ દેવું વધે તો જમા અસર ગણાય, કારણ કે મૂડી અને દેવા બંનેની બાકી હંમેશા જમા હોય છે. તો દેવું જ્યારે વધે તો જમા અસર હોય, અને આ દેવું જ્યારે વધે ત્યારે સામે ઉધાર અસર માટે મિલકત અથવા લેણું વધતું હોય તેવું બની શકે છે. ત્યારબાદ જોઈએ કે દેવું ઘટે તો ઉધાર અસર હોય, અને કોઈ આર્થિક વ્યવહારની એક ઘટનાની ઉધાર અસર હોય તો બીજી ઘટનાની કે બીજા ખાતાની હંમેશા જમા અસર જ હોય. તો જ્યારે દેવું ઘટતું હશે તો તેવા આર્થિક વ્યવહારમાં બીજી ઘટના એવી બનશે કે સામે મિલકત ઘટે અથવા લેણું ઘટે, એટલે કે તેની જમા અસર થઈ રહે. ત્યારબાદ આગળ જોઈએ તો મિલકત વધે તો કોઈ આર્થિક વ્યવહારમાં એક ઘટના મિલકત વધવાની બને તો તેની ઉધાર અસર ગણાય, તો સામે બીજી ઘટના શું બનશે? તો કે સામે મૂડી વધશે અથવા દેવું વધશે અથવા ખર્ચ ઘટશે અથવા ઉપજ વધશે, આ બધાની જમા અસર થાય. ધંધામાં મૂડી વધે કે દેવું વધે તો જમા અસર હોય, ખર્ચ ઘટે તો પણ જમા, અને ઉપજ વધે તો પણ જમા. તેવી જ રીતે લેણું વધે તો પણ ઉધાર અસર ગણાય, અને તેની સામે પણ આ જ અસર ઉદ્ભવશે. સામે મૂડી વધે તો જમા, અથવા દેવું વધે તો જમા, અથવા ખર્ચ ઘટે તો જમા, અથવા ઉપજ વધે તો જમા. ટૂંકમાં કોઈ આર્થિક વ્યવહારને કારણે એક ઘટના લેણું વધવાની બને તો ઉધાર અસર, અને સામે આ ચાર ઘટનામાંથી કોઈ પણ એક ઘટના જમા અસરની બનતી હોય છે. ત્યારબાદ મિલકત ઘટે તો જમા અસર થાય, કોઈ પણ ધંધાની મિલકત ધંધામાં આવે તો તેની ઉધાર અસર, પણ જો મિલકત જાય તો જમા, તે સિદ્ધાંત અનુસાર મિલકત ઘટે તો તેની જમા અસર થાય. તો એક આર્થિક વ્યવહારની આવી ઘટના બને કે મિલકત ઘટે છે તો સામે ચારમાંથી કોઈ પણ એક ઘટના ઉદ્ભવી શકે, જે આ મુજબ છે. સામે મૂડી ઘટે તો ઉધાર અસર, અથવા દેવું ઘટે તો ઉધાર અસર, અથવા ખર્ચ વધે તો ઉધાર અસર, અથવા ઉપજ ઘટે તો ઉધાર અસર થાય છે. તેવી જ રીતે લેણું ઘટે તો કોઈ આર્થિક વ્યવહાર ને કારણે એક ઘટના એવી બને કે ધંધાનું લેણું ઘટે છે તો ધંધાના લેણાની બાકી ઉધાર હોય છે, પરંતુ તે લેણું ઘટે તો તેની જમા અસર ગણાય, તો સામે ઉધાર અસર માટે ચાર ઘટનામાંથી કોઈ પણ એક ઘટના બને તો સામે મૂડી ઘટે એવી ઘટના પણ બની શકે, દેવું ઘટે એવી પણ ઘટના બની શકે જેને કારણે ધંધામાં ઉધાર અસર થાય છે. તેવી જ રીતે ખર્ચ વધે તો પણ ઉધાર,
અને ઉપજ ઘટે તો પણ ઉધાર અસર થાય છે. ત્યારબાદ આ ઉપરાંત ધંધામાં એવું પણ બની શકે કે મિલકત કે લેણું વધે તેની સામે બીજી ઘટના મિલકત કે લેણું ઘટે એ બી બની શકે, અથવા મિલકત કે લેણું ઘટે કોઈ આર્થિક વ્યવહારમાં એવી ઘટના બને કે મિલકત કે લેણું ઘટે છે તો તેની સામે મિલકત કે લેણું વધે એવી બીજી એક ઘટના બની શકે. આ માટેના આપણે ઉદાહરણો જોઈએ તો આ મુજબ છે. દાખલા તરીકે એક, રોકડ ખરીદી. તમે ધંધામાં રોકડ ખરીદી કરો છો ત્યારે ધંધામાં માલ આવે છે, તો ધંધાનો માલ સ્ટોક એક પ્રકારની ચાલુ મિલકત ગણાય. તો ધંધામાં મિલકત વધે છે તેવી એક ઘટના બની, સામે રોકડ ખરીદી કરેલ છે તેથી ધંધામાંથી રોકડ જાય છે તો રોકડ પણ એક પ્રકારની મિલકત છે. એટલે કે મિલકત ધંધામાંથી જાય છે તેથી મિલકત ઘટે છે, તો રોકડ ખરીદીમાં માલ આવે છે ત્યારે મિલકત વધે છે, તેની સામે રોકડ જાય છે ત્યારે મિલકત ઘટે છે. તો એક જ વ્યવહારમાં એક બાજુ એક મિલકત વધે અને બીજી બાજુ એક મિલકત ઘટે તેવી ઘટના પણ બની શકે એવી બાબત આપણે અહીં જોઈ. ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ તો રોકડ વેચાણ. રોકડ વેચાણથી ધંધામાં રોકડ આવે એટલે કે મિલકત વધે છે, રોકડ સ્વરૂપની મિલકત વધે છે, સામે વેચાણથી માલ જાય છે તો માલ સ્વરૂપની મિલકત ઘટે છે. તેવી જ રીતે દેવાદારો પાસેથી ઉઘરાણી. દેવાદારો પાસેથી ઉઘરાણી કરો ત્યારે રોકડ આવે છે એટલે કે ધંધામાં મિલકત વધે છે, તો સામે દેવાદારો પાસેથી જે લેણું છે તેની રકમ ઘટે છે. તો અહીં કહી શકાય કે મિલકત કે લેણું વધે તેની સામે મિલકત કે લેણું ઘટે તેવી ઘટના પણ ઉદ્ભવી શકે છે, અને તેવી જ રીતે મિલકત કે લેણું ઘટે તેની સામે મિલકત કે લેણું વધે તેવી ઘટના પણ એક આર્થિક વ્યવહારમાં ઉદ્ભવી શકે છે. તો મિત્રો, આપણે અહીં હિસાબી સમીકરણ અને હિસાબી સમીકરણ પર આર્થિક વ્યવહારની કેવી અસર થાય તે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કર્યો. આ ઉપરાંત હિસાબી સમીકરણના પાસા અને ઉધાર જમાના નિયમો એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે તે બાબતનો પણ અભ્યાસ કર્યો. આશા રાખું છું કે આ સમગ્ર બાબત તમને સમજાઈ ગઈ હશે, અને આ સાથે મારું લેક્ચર અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.